અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વાસણા બીએસએનએલની ઓફિસ બહાર મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે। ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહેસાણાના તરેટી ગામની ગ્રાન્ટેડ શાળાને બિલ્ડરે રાતોરાત તોડી પાડી। 1978થી ચાલતી આ ગામની ગ્રાન્ટેડ શાળાને તોડી પાડવામાં આવી છે। 2000ની સાલમાં જમીન દાનમાં મળી હતી, પરંતુ જમીનના ભાવ વધતા દાતાએ બિલ્ડરને જમીન આપી દીધી। બિલ્ડરે શાળાનું મકાન તોડી પાડતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં। રાજકોટમાં બાબા બાગેશ્વરના એક ભક્તે સિક્કાનો હાર બનાવ્યો છે। આ જુનવાણી સિક્કાનો હાર બાબાને ભેટ સ્વરૂપે અર્પણ કરાયો। રાજકોટમાં શિક્ષણ સમિતિના 12 ઉમેદવારોના નામ જાહેર થયા છે। સરકાર તરફથી 3 નામો જાહેર કરાયા છે। ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે શિક્ષણ સમિતિ વિખેરાઈ નાખી હતી। બોટાદ શહેર ભાજપ મહામંત્રીનું હોદ્દા પરથી રાજીનામું। શહેર ભાજપ મહામંત્રીએ શહેર પ્રમુખ તેમજ સંગઠનની સામે નારાજ હોવાનું નિવેદન આપતા કહ્યું કે ભાજપ મંત્રીએ શહેર પ્રમુખ પર લગાવ્યા આક્ષેપો, સંગઠન વિશ્વાસ ન રાખતો હોવાના કર્યા આક્ષેપો। 1 જૂનથી સરકારી કંપનીઓનું પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તું। 1 જૂનથી સરકારી ઓઇલ કંપનીઓ ઘટાડી શકે છે ભાવ। ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ સસ્તા કર્યા પેટ્રોલ ડીઝલ। રિલાયન્સ અને નાયરાએ પેટ્રોલ પર 1 રૂપિયા સસ્તું કર્યું છે। ડીઝલની કિંમતોમાં પણ કર્યો 1 રૂપિયાનો ઘટાડો। હાલ અમદાવાદમાં પેટ્રોલની કિંમત લીટરે 96.42 અને ડીઝલની કિંમત લીટરે 92.17। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। 73.27%। રાજ્યના 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે। વિદ્યાર્થીઓનું 80.39% અને વિદ્યાર્થીઓનું 60.3% પરિણામ। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ગત વર્ષ કરતાં 13% ઘટ્યું છે। કચ્છ જિલ્લો 84.59% પરિણામની સાથે પ્રથમ ક્રમે, દાહોદ જિલ્લો 54.68%ની સાથે છેલ્લા ક્રમે છે, અને આ સાથે દેવગઢ બારિયા કેન્દ્ર 26.28% પરિણામની સાથે છેલ્લા ક્રમે। ગુજરાતી માધ્યમનું 72.83% પરિણામ આવ્યું છે। અંગ્રેજી માધ્યમનું 79.16% પરિણામ, 311 શાળાનું 100% પરિણામ, 44 શાળાઓમાં 10% કરતાં ઓછું પરિણામ। ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પર કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરની પ્રતિક્રિયા, કહ્યું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ ગત વર્ષ કરતાં 13.64% ચિંતાજનક ઘટાડો છે। શિક્ષણ વિભાગમાં થઈ રહેલા અવનવા પ્રયોગને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે 100% પરિણામ લાવનારી સ્કૂલોમાં પણ તૂટીંગ ઘટાડો થયો છે। 100% પરિણામ લાવનારી 2022માં કુલ 1064 સ્કૂલ હતી, જે 2023માં ઘટીને માત્ર 311 જ રહી। રાજ્યમાં જનતાની માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સિંગતેલના 1 દિવસમાં 60% ઘટાડો નોંધાયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 પહોંચ્યો, અને જ્યારે કપાસિયા તેલમાં 30% ઘટાડો થયો છે, તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1650 પર પહોંચ્યો। માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતા ભાવ ઘટ્યા। લીમખેડા સેશન કોર્ટે 2020માં થયેલી હત્યાના આરોપીને ₹10,000નો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપીના માતા, પિતા, ભાઈ, ભાભીને 3 વર્ષની સજા। 2020માં પરિણીતાની પતિએ છરીના ઘા ઝીકી કરી હતી, નિર્મમ હત્યા। વાપીમાં વિધર્મી યુવકે યુવતીની સાથે અશ્લીલ હરકતો કરી છે। રિક્ષામાં બેઠેલી યુવતીની સાથે યુવકે કરી અશ્લીલ હરકત। યુવકે યુવતીને ધમકાવતા હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। યુવકે પોલીસને અપશબ્દો બોલ્યા, પોલીસે યુવકની ધરપકડ કરી। ધારાની હત્યાના કેસમાં જૂનાગઢ પોલીસે કર્યું છે રિકન્સ્ટ્રક્શન। સુરજ ભુવા સહિત 5 આરોપીઓને લઈ અને પોલીસ પહોંચી સાયલા। સાયલાના વાટા વચની વાડીમાં ફરી ધારાની હત્યા કરવામાં આવી હતી। સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પર। ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટ્રેલર જાહેર રિલીઝ કરવામાં આવ્યું છે, અને તેની સાથે વિવાદ શરૂ થયું છે। નેતાજી સુભાષચંદ્ર બોઝના વંશજોએ આ ફિલ્મમાં તથ્યોની સામે છેડા કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે વીર સાવરકર માટે તેમને પૂરેપૂરો આદર છે, તેથી ઇતિહાસના તથ્યોની સામે કોઈ છેડા ન થવા જોઈએ। ફિલ્મ આદિપુરુષને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના થિયેટરમાં રિલીઝ કરવાના રાઇટ્સ 170 કરોડમાં વેચાયા છે। બાહુબલી પછી પ્રભાસની 2 મોટી ફિલ્મ નિષ્ફળ થઈ હતી, અને તેથી આ ફિલ્મનું સ્ટાન્ડર્ડ કરી ટકે તેવું ખૂબ જ મજબૂત છે।
अभिनेत्री सारा अली खान मध्यप्रदेश उज्जैन प्रवासे, उज्जैन में महाकाल मंदिर में पूजा अर्चना करी महाकाल दादा करो जलाभिषेक, दादा लीधा आशीर्वाद। नेपाल पीएम पुष्पकमल सिंह पहुंचा, पीएम कमल संभाळ्या बाद प्रथम विदेश मुलाकात, नेपाल पीएम एरपोर्ट पर राज्यमंत्री मीनाक्षी लेखीए स्वागत कर्यु। पाकिस्तानना पूर्व वडाप्रधान इमरान खाने एनएबीनो रिपोर्ट सामे आव्यो छे। रिपोर्ट में इमरान खाने आल्कोहोल अने केकोइन उपयोग करता होवानुं सामे आव्यु छे। स्वास्थ्य मंत्रीए थोड़ा दिवस पहला आरोप लगाव्यो हतो कि इमरान खान मेडिकल टेस्ट में आल्कोहोल अने कोकेइननुं सेवन करता मळी रह्या हता।